મહિલા પીએસઆઈને અભદ્ર મેસેજ કરવાની સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફોન પર ગાળો આપનાર વેપારીને આખરે પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સુરતમાં કેટલાક માથા ફરેલા લોકો પોલીસને પણ ફોન કરી પરેશાન કરતા હોય છે, ત્યારે હાલમાં એક વેપારીની પોલીસે અટકાયત કરી છે. મધ્યપ્રદેશથી ઝડપાયેલા વેપારી હરિવંશ ઉપાધ્યાય મહિલા પીએસઆઈને અભદ્ર મેસેજ કરવાની સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફોન કરી ગાળો આપતો હતો અને અધિકારીઓને વર્દી ઉતારી નાખવાની પણ ધમકી આપતો હોય, જેથી તાત્કાલિક આ મામલે પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી અને મહિલા પીએસઆઈને અભદ્ર મેસેજ કરવાની સાથે અધિકારીઓને ગાળો આપનાર વેપારીને ઝડપી પાડ્યો હતો. 10/4/2021ના રોજ ઉત્તર પ્રદેશમાંથી મળી આવેલ અને એમની ત્યાં જ ધરપકડ કરી એમને જામીન ઉપર ત્યાં સ્થળ ઉપર મુક્ત કરવામાં આવેલા હતા. આ સમય દરમિયાન આરોપી હરિવંશ રામજી ઉપાધ્યાયે તપાસ કરનાર મહિલા પીએસઆઈને તેમના માતા પિતાને અરેસ્ટ કરવાથી એમના ફોન ઉપર મહિલા પીએસઆઈ સાથે ગાળાગાળી કરેલ અને અભદ્ર ભાષામાં વાત કરી અને ધમકીઓ આપેલ હતી અને મહિલા પીએસઆઈના મોબાઈલ ફોન ઉપર પણ ગંદા અને બીભત્સ મેસેજ કરી અને ધમકીભર્યા મેસેજ કરી ખૂબ બધા મેસેજ કરીને ત્રાસ આપેલો હતો અને તપાસમાં અડચણ ઊભી કરેલી હતી અને મેં તેરી લાઈફ બરબાદ કરતા હું એમ કહી અને પોલીસની વર્દી ઉતરવા દેતા હું એવી પ્રકારની ધમકીઓ એને વોટ્સઅપ મેસેજથી કરી અને મહિલા પીએસઆઈને ધમકી આપતા આરોપી વિરુદ્ધમાં હરિવંશ રામજી ઉપાધ્યાય વિરુદ્ધમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અલગથી એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ, જેમાં પોલીસની કામગીરીમાં અડચણ અને મહિલા પીએસઆઈને ગાળો દેવી તેમજ એમને ધમકી આપવી એ બાબતનો આઈટી એક્ટ અને આઈપીસીની કલમ 186, 189, 294 ખ, 507 વગેરે કલમો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. આ ગુનામાં પણ આરોપી નાસ્તો ભરતો હતો, એની 3 વખત મુંબઈમાં પણ તપાસ કરવામાં આવેલી હતી. આ ફાઇનલી છેલ્લે હાલમાં એ આરોપી અમારા પોલીસના પકડમાં આવી ગયેલ છે અને મધ્યપ્રદેશથી એને અત્યારે હાલમાં પકડીને લાવવામાં આવેલ છે. આરોપીના આરટીપીસીઆર ટેસ્ટ પણ કરાવવામાં આવેલ છે અને આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ આરોપીની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. સાહેબ, આ જે આરોપી છે તેને ઉચ્ચ અધિકારીને ફોન કરીને આ જ રીતે ગાળો પણ આપી છે એવું પણ જાણવા મળી રહ્યું છે. આ આરોપીએ પોતે પોતાની પકડથી બચવા, પોલીસની પકડથી બચવા અને પોલીસ અધિકારીઓને પણ દબાણમાં લાવવા માટે પ્રયત્નો કરેલા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ એ અવારનવાર ફોન કરી અને ગમે તેમ ભાષામાં વાતચીત કરતો હતો અને પોતે ખૂબ ઊંચી પહોંચ ધરાવતો હોય એવી પોતાની ઇમેજ બનાવી અને પોલીસ અધિકારીઓને ફોન કરતો હતો એવું પણ આ તપાસમાં બહાર આવેલ છે. અને આરોપીએ પોતે પોતાના ધરપકડ ટાળવા માટે અવારનવાર પ્રયત્નો કરી અને આ રીતનું વર્તન કરેલું છે, જેથી આ આરોપીને હાલમાં એના ટેકનિકલ સર્વેલન્સના આધારે એની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ અને આખરે એ પોલીસની પકડમાં આવી ગયેલ છે. હાલમાં એ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એની ધરપકડની કાર્યવાહી ચાલુ છે. સુરતમાં અગાઉ પણ અનેક માથા ફરેલા લોકો દ્વારા પોલીસ કંટ્રોલમાં પણ ફોન કરી પોલીસને હેરાન પરેશાન કરાતા હતા, જેઓને પણ અગાઉ પોલીસે ઝડપી પાડ્યા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.